ક્યુ-2 એજ્યુકેશનમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10માં જે નવો અભ્યાસક્રમ આવી રહ્યો છે તેમાં પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ શીખીએ. એ પહેલાં એક અગત્યની માહિતી મેળવીએ કે જો તમે પ્રથમ વખત વિડીયો નિહાળી રહ્યા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક વખત સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે. કારણ કે આપણે આ ચેનલ યુથ એજ્યુકેશનમાં ધોરણ 1થી લઈને 12 સાયન્સ કોમર્સ દરેક ધોરણના પાઠ્યપુસ્તક, વિડીયો લેક્ચર અને બીજા ઘણા બધા IMP પ્રશ્નપત્ર મૂકવામાં આવશે, જેથી તમે પરીક્ષામાં સારા એવા માર્ક્સ મેળવી શકો. જે એપ્લિકેશન તમે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી 15 મે 2019 પછી ડાઉનલોડ કરી શકશો, અથવા તો આપણે દરેક વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે. સાથે સાથે આ વર્ષે આપણે જે એપ્લિકેશન લઈને આવી રહ્યા છીએ તેમાં વિદ્યાર્થી મિત્રો માટે તમામે તમામ વિષયના પાઠ્યપુસ્તક, મટીરિયલ, IMP પ્રશ્નપત્રો અને બીજા ઘણા બધા વિડીયો તમે એકસાથે ડાઉનલોડ પણ કરી શકશો અને નિહાળી પણ શકશો. અને શિક્ષક મિત્રો માટે આપણે પેપર જનરેશનની એપ્લિકેશન લઈને આવી રહ્યા છીએ, જેમાં પહેલાં ધોરણથી માંડીને 12 સાયન્સ કોમર્સ દરેક ધોરણના તમે પ્રશ્નપત્ર તમારા નામ અને લોગોવાળા સોલ્યુશન સહિત તમે PDF સ્વરૂપે ડાઉનલોડ પણ કરી શકશો અને તમે સ્કૂલ અથવા ટ્યુશનમાં લઈ શકશો. આજે આપણે સ્વાધ્યાય 3.5માં પ્રશ્ન 2, એમાં પહેલો દાખલો, નીચેના સુરેખ સમીકરણ યુગ્મને A અને B ની કિંમત માટે કઈ કિંમત માટે અનંત ઉકેલો મળે? તો અનંત ઉકેલ ક્યારે મળે? કે જ્યારે રેખા સંપાતી હોય. તો આપણને સંપાતી રેખા છે એવું આપણને આપેલું છે. સંપાતી ક્યારે હોય? કે જ્યારે ગુણોત્તર A1 ના છેદમાં A2 બરાબર B1 ના છેદમાં B2 બરાબર C1 ના છેદમાં C2, ત્રણેય ગુણોત્તર સમાન થાય ત્યારે. તો શરૂઆત કરીએ આપણે અહીં કે પ્રથમ સમીકરણને પ્રમાણે સ્વરૂપે ફેરવીએ તો 2x + 3y - 7 = 0 થશે. બીજું સમીકરણ A - BX A + BY - 3A + B - 2 = 0. આ બે સમીકરણ છે એના ઉપરથી આપણે સહગુણકોની કિંમત લખીએ. A1 ની કિંમત 2 B1 ની 3 C1 ની -7, A2 ની કિંમત A - B B2 ની કિંમત A + B C2 ની કિંમત -3A + B - 2. ગુણોત્તર લખીએ કે અહીં આપણે લખીએ કે અહીં અનંત ઉકેલ હોવાથી A1 ના છેદમાં A2 = B1 ના છેદમાં B2 = C1 ના છેદમાં C2 થશે. A1 B1 C1 A2 B2 C2 6 કિંમત છે આપણે અહીંયા મૂકી દઈએ અને પછી અનુરૂપ સમીકરણને સરખાવીને તેનો આપણે ઉકેલ મેળવશું. તો A1 ની કિંમત 2 છે, અહીંયા A - B, 3 ના છેદમાં A + B - 7 ના છેદમાં -3A - B + 2. પહેલાં બે સમીકરણને સરખાવો, પછી બીજા બે સમીકરણને સરખાવો, એટલે આપણને બે સમીકરણ મળશે અને તેને લોપની રીતે અથવા તો બીજી કોઈ પણ રીતે આપણે ઉકેલી શકીશું. તો આ બેને સરખાવું તો 2 ના છેદમાં A - B = -7 ના છેદમાં -3A - B + 2 લખી શકો. એ જ રીતે 3 ના છેદમાં A + B = -7 ના છેદમાં -3A - B + 2 લખી શકો. આ પદ અહીંયા જવા દો, આ પદ સામે જવા દો, તો 2 - -3A - B + 2 - 7 - A - B, -6A - 2B - 4 = -7A + 7B. દરેક પદને ડાબી સાઈડ લઈ લઈએ તો 7A આ સાઈડ આવશે એટલે પ્લસ થશે, -6A + 7A, 7B આ સાઈડ આવશે એટલે માઇનસ થશે, -2B - 7B, અને 4ને પેલી સાઈડ દવા દો અથવા તો +4 = 0. 6માંથી 7 એટલે ખાલી ફક્ત એ વધશે, -9B + 4 = 0. એક સમીકરણ આપણને આ મળ્યું. એ જ રીતે બીજા સમીકરણનું સાદુરૂપ આપણે આપીએ તો બીજા સમીકરણની વાત કરીએ તો આ પદ અહીંયા આવશે એટલે 3 સાથે ગુણાશે, -3A - B + 2 - 7A + B, -9A
માઇનસ ત્રણ બી પ્લસ છ માઇનસ સાતે માઇનસ સાત બી. આ સાઈડ લાવો એટલે માઇનસ સાતે આ સાઈડ આવશે એટલે પ્લસ સાતે થશે. માઇનસ નવે હતા અને સાતે આવ્યા. માઇનસ ત્રણ બી હતા, માઇનસ સાત બી ના સાઈડ લાવીએ એટલે પ્લસ સાત બી થશે. પ્લસ છ બરાબર ઝીરો. તો માઇનસ નવ પ્લસ સાત એટલે માઇનસ ટુ એ, સાતમાંથી ત્રણ જાય એટલે ચાર બી પ્લસ છ બરાબર ઝીરો. બે સમીકરણ મળ્યા. હવે બંને સમીકરણ માટે આપણે ઉકેલ મેળવીએ તો જોઈએ કે અહીંયા ધારો કે કેપિટલ એ વન સંજ્ઞા વડે દર્શાવશે. એ વન બરાબર વન, સહગુણક અને માઇનસ નવ ચાર. સામે એ ટુ બરાબર માઇનસ બે, બી ટુ બરાબર ચાર, સી ટુ બરાબર છ. ચોકડી ગુણાકારની રીતની આપણે ઉકેલ મેળવીએ તો પહેલાં ચલ એ છે એના છેદમાં વન માઇનસ ટુ, એટલે એની ઢાંકી દઈએ એટલે માઇનસ નવ ચાર ચાર છ બરાબર બીના છેદમાં ચાર છ એક માઇનસ બે બરાબર અચળપદ એક, એના છેદમાં અચળપદને ઢાંકી દઈએ એટલે એક માઇનસ બે માઇનસ નવ ચાર. ચોકડી ગુણાકાર કરીએ વચ્ચે માઇનસની નિશાની આવશે તો એના છેદમાં ડાયરેક્ટ ગુણાકાર કરી દઉં છું, નવ છ ચોપન, પણ નિશાની કેવી માઇનસ, વચ્ચે માઇનસ, ચોકે ચોકે સોળ. બીના છેદમાં ચાર દો આઠ, પણ કેવા માઇનસ, છ એકા છ, વચ્ચે માઇનસ. એકના છેદમાં ચાર એકા ચાર, વચ્ચે માઇનસ. નવ દો અઢાર ને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો એના છેદમાં માઇનસ ચોપન માઇનસ સોળ એટલે માઇનસ સિત્તેર. બીના છેદમાં માઇનસ આઠ માઇનસ છ એટલે માઇનસ ચૌદ. સીના છેદમાં પણ માઇનસ ચૌદ. આ બંનેને સરખાવીએ, આ બંનેને સરખાવીએ તો એના છેદમાં માઇનસ સિત્તેર બરાબર એકના છેદમાં માઇનસ ચૌદ, બીના છેદમાં માઇનસ ચૌદ બરાબર એકના છેદમાં માઇનસ ચૌદ. માઇનસ સિત્તેરને અંશમાં લઈ જઈએ, માઇનસ સિત્તેરના છેદમાં માઇનસ ચૌદ, ચૌદ પંજા સિત્તેર, તો એ બરાબર પાંચ. આગળ વધીએ, માઇનસ ચૌદને ઉપર લઈ જઈએ તો માઇનસ ચૌદના છેદમાં માઇનસ ચૌદ, માઇનસ માઇનસને ચૌદ ચૌદ જતો રહે એટલે કિંમત વધી એક, માટે બી બરાબર એક. તો એની કિંમત આપણને મળે પાંચ અને બીની કિંમત એક, માટે આપણે લખીએ કે અહીં એ બરાબર પાંચ અને બી બરાબર એક મળે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરો, તથા બીજા વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે.